વિરમબાદ આપનું સ્વાગત છે. મહત્વના સમાચાર રાજકોટથી. રાજકોટમાં હાર્ટએટેકની ઘટનાઓ વધતા સિવિલ હોસ્પિટલ એલર્ટ થયું છે. ગરબા દરમિયાન હાર્ટએટેકની ઘટનાઓને લઈને હોસ્પિટલ સજ્જ થઈ છે. નવરાત્રીના 9 દિવસ માટે સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. વધુ માહિતી ન્યૂઝ ઇરિંગ સમર્થતા અંકિત પાસેથી મેળવીશું. તેઓ હાલમાં ત્યાં ઉપસ્થિત છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું. અંકિત, જે રીતની હાલમાં આ શરૂઆત કરવામાં આવી છે, કેટલું મહત્વનું છે સિવિલ માટે જે દર્દીઓ છે તેઓ માટે ડોક્ટરોની આ પહેલ કેટલી મહત્વની? ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં માત્ર સિવિલ હોસ્પિટલની અંદર જ છેલ્લા 48 કલાકની અંદર 5 જેટલા વ્યક્તિઓના હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યા હોય તે પ્રકારનો બનાવ છે તે સામે આવ્યો છે. સાથોસાથ તાજેતરમાં જો વાત કરવામાં આવે તો જામનગરના 19 વર્ષીય એન્જિનિયરિંગમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન છે તે મૃત્યુ નિપજ્યું હતું. સાથોસાથ વાત કરવામાં આવે તો જૂનાગઢની અંદર 26 વર્ષીય જે વ્યક્તિ હતો તેનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે આગામી જ્યારે કે 15 ઓક્ટોબરથી લઈને 24 ઓક્ટોબર સુધી કે જ્યારે નવરાત્રીનું ઠેર ઠેર આયોજન છે તે થવાનું છે, પછી તે ભલે રાજકોટ હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે પછી સમગ્ર દેશની અંદર જ્યારે અર્વાચીન રાસોત્સવ તેમજ પ્રાચીન રાસોત્સવનું આયોજન થવાનું છે ત્યારે કોઈ પણ ખેલૈયા છે કે તેમનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ ન નિપજે તેના માટે સિવિલ હોસ્પિટલ તંત્ર છે તે સતર્ક બન્યું છે અને તેના જ કારણે સિવિલ હોસ્પિટલના બીજા માળે કાર્ડિયોલોજી વોર્ડ છે તે શરૂ કરવામાં આવ્યું છે અને અહીંયા અદ્યતન સુવિધા છે તે ઉભી કરવામાં આવી છે. સાથોસાથ કાર્ડિયોલોજી જે વિભાગ છે તેની અધ્યક્ષતા છે તે કાર્ડિયોલોજી વિભાગના જે એમડી છે તેમના દ્વારા કરવામાં આવશે. સાથોસાથ મેડિકલ પેરામેડિકલ સહિતનો સ્ટાફ છે તે પણ અહીં તૈનાત રહેશે. આભાર અંકિત સમગ્ર માહિતી બદલ. તો હાલમાં આખો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે અને સૌથી વધારે મહત્વની વાત, રાત્રિના સમયે પણ તબીબો અને એક ટીમ જે છે તે અહીંયા તૈનાત રાખવામાં આવશે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.